સુરત શહેરના ભાજપના કાર્યકર્તાઓનું પણ મનપા સાંભળતા નથી. સમીરભાઈ દેસાઈ ભાજપ કાર્યકર્તા હોય, પાંડેસરામાં આવેલા શાકભાજી માર્કેટ ટ્રાફિક જામ સર્જાતા મનપાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી સાંભળતા નથી, જેથી સમીરભાઈ ભૂખ હડતાલ પર બેઠા છે. સુરત શહેર પાંડેસરા વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટમાં રોજ સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. લોકો દ્વારા કહેતા સાંજના સમયે શાકભાજી માર્કેટમાં લોકો ગાડી રસ્તા પર લગાડીને તેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે સાંજના ટાઈમે કોઈ પણ મોટી દુર્ઘટના બને તો 108 અને ફાયર બ્રિગેડની ગાડીઓને જવાનો રસ્તો પણ હોતો નથી. અમે મનપાને રજૂઆત કરવા છતાં મનપાના અધિકારી દ્વારા કોઈ જાતનું ફરમાન સાંભળવામાં આવતું નથી. ત્યારે ભાજપના કાર્યકર્તા રસિકભાઈ દેસાઈએ શાકભાજી માર્કેટમાં ભૂખ હડતાળ પર બેઠા હતા. મનપા ઉચ્ચ અધિકારી દ્વારા પણ અમારું સાંભળવામાં આવતું નથી. જ્યાં લગીન કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા અમારી સમસ્યા નિરાકરણ ન આવે ત્યાં સુધી ભૂખ હડતાળ પર બેસીશું અને અમને ન્યાય મળવો જોઈએ. અને અમને જો ન્યાય ન મળે તો ઉધના ઝોન ઓફિસમાં જઈ આત્મવિલોપન કરવામાં આવશે. દેસાઈ છે, હું પાંડેસર હાઉસિંગ બોર્ડનો રહેવાસી છું. હું 30 વર્ષથી પાંડેસર હાઉસિંગ બોર્ડમાં રહું છું. આ પાંડેસરા સબ્જી માર્કેટની આજુબાજુના વિસ્તારમાં સનના ટાઈમે ભયંકર દબાણ થાય છે. દબાણ કરતા વાળા કોઈ સાંભળતા નથી અને વેપારીઓ રોડ જામ કરી દે છે. કોઈ હાદસો થાય તક્ષક સેવા જેવો તો બી ગાડી જવાની, પેદલ જવાની બી, ટુ વ્હીલર બી નીકળે તેવી હાલત છે. ઉધના ઝોનના અધિકારીઓ કંઈ સાંભળતા નથી ને બેસવાવાળા માલિક નથી, એ ભાડે ભાડા પર જગ્યા લે છે, એટલે જગ્યાના બી સોદા થાય છે અહીંયા. સમીરભાઈ, તમે કેટલા વખત પહેલા સાવજનમાં અરજી કરેલી હતી? 25 બેના રોજ અરજી કરેલી હતી. તો શું નિકાલ આવ્યો એના માટે? કંઈ નહીં, આવે છે, સાંજે 5 વાગ્યા સુધી રહી છે ને પછી જતા રહે છે. 6 વાગ્યા પછી પાછા બધા ધંધાવાળા બધે જ નવસર્જન, નવદીપ, બધી આજુબાજુ બધી જ જગ્યાએ દબાણ થાય છે અને બધે ભાડે ભાડા ઉઘરાવાય છે. આપની જે આપણે જે અરજી કરી છે ને આપણે જે પૂરી નહીં થાય તો આગળ શું કાર્ય? આ મંડળ ઉપવાસ પર જ્યાં સુધી આ બંધ નહીં થાય કાયમ માટે ત્યાં સુધી ઉપવાસ પર, અમારે દબાણ જોઈતું જ નથી. સમીરભાઈ, તમે કહો છો કે હપ્તો લઈ જાય છે કે ભાડે આપી દે છે, આ ભાડો કોણ લઈ જાય છે? જે જગ્યા માલિક છે, દસ્તાવેજ છે, કમિશનરે લોકોને દસ્તાવેજ બનાવ્યા આપ્યા છે બધાના. આ ફૂટપાથના દસ્તાવેજ કમિશનરે બનાવ્યા આપ્યા છે, એનું ભાડું લઈ જાય. હું કોઈ જગ્યાનું 9000 છે, કોઈ જગ્યાનું 10000 છે ભાડું. મેરા નામ અનિલ કુમાર હે, મેં હાઉસિંગ બોર્ડમાં રહેતા હું. ઓર યહાં કી સમસ્યા હે કે યહાં પે જો ભી ફૂટપાથ પે લોગ લગાતે હૈ વો ફૂટપાથ કો છોડ કે રોડ પે 5 ફૂટ ઓર આગે લગાતે હૈ દોનો બાજુ સે, એટલે પૂરા ટ્રાફિક જામ હો જાતા હૈ. યહાં દો સ્કૂલે ભી હૈ ઓર પૂરા રોડ જામ કરકે બેઠે હૈ ઓર ના બચ્ચો લોગ કો આને જાને કી જગ્યા છોડતે હૈ ઓર યે ગલી ઓર યે ગલી ઓર આપ કભી શામ કો આકે દેખીએ તો આપકો પતા ચલેગા કિતની સમસ્યા આઈ ધર ચોરી ચકારી હવે વો લોગ કો બોલા ખાલી ફૂટપાથ પર લગાઓ, વો લોગ આધે આધે રોડ રોક લગા દેતે હૈ, ના આને જાને કી જગ્યા છોડતે હૈ ના કુછ નહીં. યે ચીજ કે કહીં પે આપને ફરિયાદ કી હૈ? હમ લોગ ને બસ પહેલે ફરિયાદ કી લેકિન કોઈ સુનવાઈ નહીં, ફિર હમ લોગ ને ફરિયાદ કરના બંધ કર દિયા હૈ ક્યુંકી કોઈ સુનવાઈ નહીં હોતી હૈ સાઉથ ઝોન મેં. મુકેશ ઘુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.